ત્યાં સ્વામી હરિપ્રસાદ સ્વામીની આજે અંત્યેષ્ટિ છે ત્યારે તેઓની પાલખી યાત્રાને મંદિરના પરિસરમાં ફેરવવામાં આવી રહી છે। આપ જેમ જોઈ રહ્યા છો તેમ તેઓની પાલખી યાત્રા હાલમાં નીકળી છે અને અંતિમ દર્શન માટે ભક્તો હરિભક્તો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। લગભગ મંદિરના પરિસરની અંદર તેઓની આજે પાલખી યાત્રા છે, પાલખી યાત્રા ફેરવવામાં આવી રહી છે અને હરિભક્તો તેઓના અંતિમ દર્શન કરી રહ્યા છે। જ્યારે તેઓના નશ્વર દેહને પંચમહાભૂતમાં આજે વિલીન કરવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો અહીં જોડાયા છે। તેઓની જે અંતિમ ક્રિયા છે તેની અંદર સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે હાલમાં તેઓની પાલખી યાત્રાના અંતિમ દર્શન કરવામાં આવી રહ્યા છે। આપ જેમ જોઈ રહ્યા છો તેમ મંદિર પરિસરની અંદર પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની પાલખી યાત્રા કાઢવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે, ઉપસ્થિત સાધુ સંતો પણ ઉપસ્થિત છે તેમની અંત્યેષ્ટિની અંદર। તેઓના અંતિમ દર્શન માટે અહીં ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે। તેઓની પાલખી યાત્રાને જે મંદિર પરિસર છે તેની અંદર હાલમાં ફેરવવામાં આવી રહી છે, ભક્તો તેના અંતિમ દર્શન કરી રહ્યા છે। સંત સમુદાય પણ તેઓના અંતિમ દર્શન માટે અહીં ઉપસ્થિત રહ્યો છે અને તેઓના અંતિમ દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। હાલમાં તેઓને પાલખી યાત્રા મંદિરના પરિસરની અંદર ફેરવવામાં આવી રહી છે, તેઓના અંતિમ દર્શન કરાવવામાં આવી રહ્યા છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત.